હેલી રાજા હું તો ભૂલી જ ગઈ મારે ત્રીજા કુંડાળે ઠીકરી નાખવાની હતી હેલી રીવડી તું તો હાવ ભૂલક કરશો તારે હાથમાં કુંડાળામાં નાખવાની હતી હાયલા વાગેટ હાયલા પણ એલી હું ભૂલી ગઈ હતી તો હું થઈ ગયું યાદ રખાઈને જયો પેલા ચપ્પલ તો કઈ તારા ના મને પહેરેલા ભલે રહ્યા એલીએ આ બે જણીઓને મેં ચૂલે રોટલા ઘડવા મોકલી હતી તો અહીંયા કુંડાળે રમવાની થઈ ગઈ મોટી બા તમે ચિંતા ન કરો અમે રોટલા હમણાં ઘડી નાખશું તમે દમતાર જાઓ આ દાવ મારો પૂરો થઈ જાય ને પછી એલી રિયા આ તારી માએ તો તારામાં મીઠું જ નથી નાખ્યું આવડી ઢાંઢા જેવડી થઈ પરણવા જેવડી થઈ તો એજે અહીંયા રમતું રમો છો હું વાત કરું બા તમને આ જ નથી રમવા દો ને તમે જાઓ ને અત્યાર સુધી તો હું એમ કહેતી હતી કે આ રિયાની માએ એનામાં મીઠું નથી નાખ્યું પણ હવે તો મને લાગે છે કે તું જન્મી ને ત્યારે તારા માય મેં મીઠાના ગાંગડા નાખ્યા હતા ને એ હજી ઓગળ્યા નથી મોટી બા એવું શું કરો છો અમને થોડીક વાર તો રમવા દો એટલે આજે તો બે જણીઓ જો આ રમવાનું નથી મૂક્યું ને તો આજે તો તમારા બેવના વા ખોખરા કરી નાખવા ક્યાં ગયો મારો બડો બડો ક્યાં ગયો મારો એલી એ ક્યાં પાછી દોડી જાવ છો આ રોટલા કોણ તમારો બાપ ઘડશે કેવા સાળા કરે છે પણ અરે ઘરમાં છે કોઈ અરે કોઈ સાંભળતું કેમ નથી લાગે છે કે કોઈ જવાબ નથી દે રહી કોઈ ઘરે નથી હજી અમે છીએ કોનું કામ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે ભારતી બેન જ કે હા હું ભારતી તમે મને ઓળખી ગયા પણ હું તમને ન ઓળખી શકી તમે કોણ અરે હું વડોદરા વાળો છું અરે હા હા વડોદરા થી મારી બેનપણી સવિતા છે એના ઘરે થી છો ને માફ કરજો હો જાજા વર્ષે જોયા ને એટલે ઓળખી ન શકી આવો આવો બેસો ભાઈ માફ કરજો હો બહુ વખતે જોયા ને એટલે હું તમને ઓળખી ન શકી કાંઈ વાંધો નહીં આ ઉંમર થઈ જાય ને એટલે શરીરમાં પરિવર્તન આવે આ તમે પણ જોવો ને હાવ ખકડી ગયા છો ડોચી જેવા થઈ ગયા છો ઉંમર થાય એટલે તો એવું જ ને રાધા પાણીનો ગ્લાસ લાવજે તો બેટા જો મહેમાન આવ્યા છે આ તમારી દીકરી છે હા આ મારી દીકરી રાધા છે બા આ કાકા કોણ છે હું ઓળખી નહીં બેટા આ કાકા નહીં આ તારા માસા છે મારી બેનપણી સવિતા છે ને એના ઘરવાળા બા મને એમ સબ પણ મને ખબર પડે મને સમજાય ને એમ બોલો જય શ્રી કૃષ્ણ કાકા જય શ્રી કૃષ્ણ બેટા જેમ તું અને રિયા બેનપણી છો ને એમ હું અને સવિતા પણ બેનપણી છીએ આ એમના ઘરવાળા છે અચ્છા એવું છે હવે હું સમજી ગઈ હા જા બેટા તમે બંને ચા બનાવો હા ના બેન ચા નથી પીવી અને આમ પણ હું ચા નથી પીતો બા તો હું ને રાધા વાડીએ જઈએ હા જા પણ ટાણા સામે આવી જજો પાછી હો પણ બે દિવસ પછી મારો દીકરો શ્યામ આવશે ને ત્યારે આવશું અને ત્યારે રોકાશું હા તો તમે આવો ને ત્યારે જમીને જજો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ
જય શ્રી કૃષ્ણ. બેસો. ભારતીબેન, હા, તમે આ ગામડામાં રહો છો ને એટલે હજી આ ઉંમરે કામ કરી શકો છો. બાકી શહેરની બાઈ હોય ને તો તે ખાટલે પડી હોય એટલું કામ કરે ને. તો ભાઈ, આ બધી તો સતની સાગલાઈ છે, પણ તમારો દીકરો ન થાય એ આવતીકાલે આવવાનો છે. અને મને થયું કે એ આવે એ પહેલા મારે તમારી સાથે એક જરૂરી વાત કરવાની હતી, એ વાત કરી લઉં. બોલો ને ભાઈ, શું વાત કરવી છે? આજે મારી બહેનનું કારજ પત્યું ને એટલે સમય મળ્યો અને હું આવી ગયો. પણ ઓલી બે દીકરીઓ ક્યાં છે? ભાઈ, એ બે તો વાડીએ ગઈ છે. તમારે શું કઈ કામ હતું? હવે બેન, હું તમને સીધી જ વાત કરું. તમારી દીકરી રાધા છે ને, એની સાથે તમારી બેનપણી સવિતાને મારા દીકરા શ્યામનું સગપણ કરવું છે. હા ભાઈ, મને જ્યારે સવિતા મળી હતી ને ત્યારે એણે મને કીધેલું, મને કે ભારતી, તારી રાધાને તો હું મારા ઘરની વહુ બનાવીશ, અને બેનપણી મટીને મારે તારી વેવાણ બનવું છે. બેન, હું એટલે તો ઠેઠ વડોદરાથી અહીંયા આવ્યો છું, અને મારો દીકરો શ્યામ છે ને એ સરકારી શાળામાં શિક્ષકની નોકરી કરે છે. શું વાત કરો છો, શામલો માસ્તર બની ગયો? હા બેન, એટલે જ તો હું આજે હરખથી માગો લઈને આવ્યો છું. માફ કરજો, તમારા દીકરા સાથે મારી દીકરીનો મેળ ક્યારેય નહીં આવે. અરે, તમારો દીકરો ક્યાં અને મારી દીકરી ક્યાં? જો બેન, તમે મારા દીકરાને જોયા વગર આમ ઉતાવળથી નિર્ણય ન લો, પણ પહેલા તમે મને એ જણાવો કે મારા દીકરામાં વાંધો શું છે? અરે ભાઈ, તમને કઈ ગેરસમજ થાય છે. મારો કહેવાનો અર્થ એમ છે કે તમારો દીકરો તો સરકારી નોકરી કરે, માસ્ટર છે, અને મારી દીકરી ખાલી 7 ચોપડી ભણેલી છે, તો કેમ મેળ આવે? અમારા પરિવારમાં અમે ભણતર કરતા સંસ્કારને પ્રથમ મહત્વ આપીએ છીએ. મારે તો બસ રાધા જેવી સંસ્કારી દીકરી જોઈએ છે. પણ ભાઈ, તમારી બધી વાત હાસી, પણ તમારો દીકરો મારી દીકરીને ક્યારેય પસંદ નહીં કરે, કારણ કે તમારો દીકરો શહેરમાં ભણેલો ગણેલો માસ્ટર થયેલો, અને મારી દીકરી અહીંયા ગામડામાં મોટી થઈ છે, તો એ એને કેવી રીતે પસંદ કરશે? બેન, એકવાર મારો શામ તમારી દીકરીને જોઈ લે, એ બંને શું નિર્ણય લે છે પછી આગળ વાત ચલાવશું. તો એક કામ કરો ને, આજે હાંજે જ તમે શામને લઈને આવી જાવ ને. હા બેન, આમ તો એ કાલે આવવાનો હતો, પણ હું ફોન કરી દઉં એટલે આજે આવે એટલે તરત જ અમે આવીએ. કારણ કે કાલે છે ને અમારી બાજુમાં પ્રસંગ છે, તો ત્યાં જવાનું છે. સારું સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રિયા, એ રિયા ક્યાં ગયા? રિયા. હા મોટી બા, બોલો ને, શું કામ હતું? ક્યારના બૂમ પાડો છો રિયા રિયા રિયા? પણ તું સાંભળે નહીં તો બોલાવીશ પડે ને તને. હું એમ કઉ છું કે ઓલી રાધાને કઈ હાડીબાડી પહેરાવીને તૈયાર કરી કે નહીં? આ મહેમાન હમણાં આવતા જશે કે પછી રમતે સડી ગઈ દેવજણીઓ? કાઈ રમતે નહીં, રાધા ક્યારની સાડી પહેરીને તૈયાર થઈને બેઠી છે, પણ આ તમારા મહેમાને તો બહુ રાહ જોવરાઈ. હારું, તૈયાર બેઠી છે ને, આ જો મહેમાન આવે ને એટલે હું બોલાવું ને, એટલે રાધાને કહેજે પાણી લઈને આવે અહીંયા, હો ને? હારું. ભાઈ, આ શ્યામ તો મારી બેનપણી સવિતા જેવો જ દેખાય છે. શ્યામ, તને જોઈને મને મારી બેનપણીની યાદ આવી ગઈ. એ વાત તમારી એકદમ સાચી. શ્યામ, તું ક્યારે આવ્યો બેટા? પપ્પાનો ફોન આવ્યો એટલે જલ્દી આવી ગયો. બેટા, રિયા રાધા મહેમાન આવી ગયા છે, પાણી લાવો તો.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બટા, મહેમાન માટે ચા બનાવ ને. હા. અરે ના, હું ને પપ્પા ચા નથી પીતા, ને નાસ્તો પણ કરીને જ આવ્યા છીએ. તમે બેસો ને. માસી, તમારે વાડી છે? હા, છે ને. હા, હું ક્યારે વાડીએ નથી ગયો. હા, મેં બહુ સાંભળ્યું છે કે વાડીએ બહુ મજા આવે. હા, ગામડે આવ્યો છું તો મારે વાડી જોવી છે અને ત્યાં બહુ બધા ફોટા પાડવા છે. બેટા રાધા, તું શ્યામ સાથે જા અને એને આપણી વાડી બતાવ, અને જો ત્યાં છે ને તમે બે જણા વાતો સીધો કરી લેજો. હો, કેમ ભાઈ, બરાબર ને? હા, એકદમ બરાબર. ત્યાં જઈને વાતચીત કરી લે, પસંદ ના પસંદ વિશે જાણી લે, પછી આપણે આગળ વાત ચલાવીએ. બરાબર છે, જા બેટા. તો કેવી લાગી અમારી વાડી? બહુ સુંદર, ખરેખર મને તો બહુ મજા આવી ગઈ. હા, તમે લોકો સિટીમાં રહેતા હોય ને એટલે તમને થોડુંક અલગ લાગે, અને ક્યારેક ક્યારેક અજીબ પણ. હા, તું મને મૂકીને આવતી રહી. અરે, મારી ભૂલ થઈ ગઈ. અમારી ફ્રેન્ડ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ મોડું થઈ ગયું? બસ, હું ધીમે ધીમે ચાલતી હતી એટલે. આ તારા ધીમે ધીમે ચાલવામાં વરસાદ આવી ગયો, જોયું ને? તો સારું ને, પણ વરસાદ આવ્યો તો મને તો વરસાદમાં બહુ મજા આવે. સાવ ગાંડી છે. હા, મારી નાનપણની સહેલી છે. નાનેથી મોટા બંને સાથે થયા, સ્કૂલ સાથે ગયા, રમવા સાથે ગયા, અને હવે ઈચ્છા એવી છે કે મેરેજ કરીને પણ છે ને બાજુ બાજુમાં જ જઈએ, એટલે ક્યારે અલગ પડવું જ ના પડે. હા, એક ફોટો અહીંયા પણ લઈ શકું ને? શ્યોર. અ સ્માઈલ. બસ, હવે ફોટોસ ક્લિક કર્યા કરશો કે પછી ઘરે જાશું? અરે, મારે આજે જેટલા ફોટા પાડવા હતા ને બધે પાડી લીધા. આ પાછળ પેલા કુવા પાસે, અહીંયા પેલા બધું ઉગેલું છે ત્યાં, અને પેલા ઝાડવા નીચે તો ઉપર ચડીને મેં ફોટો પાડ્યો હતો. તમે વાડી આવ્યા તો તમને તો આમ નવીન લાગતું હશે ને? હા, બહુ મજા આવી ગઈ મને તો. એમ થતું હતું કે આખો દિવસ અહીંયા જ રહું. હા, ટીચર છે ને આખો દિવસ જ્ઞાન આપતા જ હોય છે, પણ આજે જ્ઞાન લીધું છે કે પ્રકૃતિ કેવી હોય, રાઈટ? હા, પ્રકૃતિ સાથે રહેવાની કઈક મજા જ અલગ છે, અને એમાં પણ આ ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય. તમને ખબર છે, તમે અમારી યાની આગળ બીજી વાડી છે ત્યાં ગયા, ત્યાં તો તમને એટલી મજા આવત ને. ત્યાં મોટી આંબલી છે, અમે તો ત્યાં છે ને પેલા કુંડાળા કરીને રમીએ, હજુ રમીએ છીએ, બોલો. હા, તમે ત્યાં લઈ જશો મને? હા, પાક્કું. તમારા બંનેની વાતો ખૂટી ગઈ હોય તો ઘરે જઈએ. હા, સોરી. કારણ કે મિસ્ટર, તમને આ વેધર સૂટ નહીં કરે ને તો બીમાર પડશો, અને એનો બધો ઇલ્ઝામ આવશે મારી ઉપર. સારું, ચાલો. રાધા, તું હમણાંથી ઇંગ્લિશમાં બોલવા લાગી છે. ટ્રાય કરું છું કે શહેરમાં રહીશ તો કેવી રીતે રહીશ. આ છોકરાઓ તો હજી ન આવ્યા. એમાં એવું છે ને બેન, મારા દીકરા સામે ફોટા પડવાનો બહુ શોખ છે. આ ગામડાની હરિયાળી એને ગમી ગઈ છે. લ્યો, આવી ગયા. આવી ગયા બેટા. હા બેટા. શ્યામ, અમારી વાડી કેવી લાગી? બહુ જ સુંદર લાગી. એટલે સાચું કહું ને તો મને ખૂબ જ મજા આવી. મેં બહુ બધા ફોટો ક્લિક કર્યા, અને સાચું કહું ને તો તમે ખરેખર ભાગ્યશાળી છો. તો તમે
આ પ્રકૃતિની પાસે રહેતા હો. બેન, મેં તમને કીધું હતું ને કે મારા દીકરાને ગામડું બહુ ગમે છે. હા બેન, આ પહેલી જગ્યાએ તમને મોટી બાબેને બોલાવે છે, એ તમારે શું થાય છે? ભાઈ, એ બિસારી તો બાળો ત્યાંની બળેલી છે, અમારી બાજુમાં જ રહી છે. એ નાની હતી ને ત્યાં એની માં મરી ગઈ, અને ત્યારથી મારા ઘરે જ આવ જા કરે છે. અને હજી તો બિસારી જુવાન થઈ ત્યાં એનો બાપ મરી ગયો. એ દીકરી પણ ડાય ને સંસ્કારી લાગે છે, તો મારી પાસે એક ઠેકાણું છે, જો તમે કહેતા હો તો હું વાત ચલાવું. અરે હા ભાઈ, એ તો બહુ સારું. હું તો એમ કહું છું કે એ છે ને તમારી પાસે ઠેકાણું, તો વાત ચલાવજો ને. જો બેઉ એકબીજાને ગમી જાય તો પછી મારે બેઉ દીકરીઓના લગ્ન એક હારે જ કરવા છે, એટલે પછી મારે નિરાત. બેન, તમને કઈ વાંધો ન હોય ને તો હું અને મારો દીકરો એકાંતમાં વાત કરવા માંગીએ છીએ. અરે ભાઈ, એમાં મને શું વાંધો હોય? તમે બાપ દીકરો વાત કરો તો એ તો વધારે સારું. જાઓ, આ રૂમમાં જતા રહો. પપ્પા, આ રૂમમાં જવાની શું જરૂર છે? અહીંયા જ વાત કરી લો ને, શું કેવું છે તમારે? બેટા, રાધા તને કેવી લાગી? તમે બંને એકબીજા સાથે વાતચીત કરી? રાધા ભલે ઓછો ભણેલી છે પણ સંસ્કારી છોકરી છે. પપ્પા, રાધા સારી છે, સંસ્કારી પણ છે, અને આપણા ઘરને સાચવી લે એવી પણ છે. પણ શું, આગળ કઈ બોલ તો મને ખબર પડે ને. જુઓ પપ્પા, એમાં એવું છે ને, શ્યામ, તારી પાસે મારે આવી અપેક્ષા નહોતી, અરે તે તો મારી આશાઓ ઉપર પાણી ફેરવી દીધું. અરે પપ્પા, પણ એક પણ શબ્દ હવે આગળ નહીં બોલતો. બે દિવસ પછી ચૂપચાપ બાજોટ ઉપર બેસી જજે. સારું પપ્પા, આ મન મારીને બેસી જઈશ. હવે તો ખુશ ને? આવો આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, બેસો. બેન, અમારે બાપ દીકરાને આવવામાં મોડું તો નથી થયું ને? અને આ શુભ મુહૂર્તનું સોગડી તો નથી વીતી ગયું ને? અરે ના રે ભાઈ, ના, હજી તો લાભ ચોઘડ્યું બેસવાને થોડીક વાર છે. તો સારું. રિયા, મહેમાન આવી ગયા છે, ગોળવાળું શરબત લાવ. રિયા, રાધા તૈયાર છે ને? રિયા, રાધા તૈયાર છે ને? હા મોટા બા. રિયા, રાધાને લઈને આવો. બેટા શ્યામ, આજે તારી રાધા સાથેની સગાઈ પાક્કી થઈ ગઈ. શ્રીફળ, પગના છડા, કાનની બુટી અને નાકની સૂપ, એટલું હું લાવ્યો છું. બાકી ઝાઝી તો મને કઈ ખબર ન પડે. અરે ભાઈ, તમે કેવી વાત કરો છો? આ બધી સુકનની વસ્તુઓ તો લાવ્યા છો. લ્યો, આ તમે તમારા હાથે જ તમારી થનાર વહુને આપી દો, અને આશીર્વાદ આપો કે એ લોકોની જોડી સલામત રહે. લે બેટા આ ઠેલી, અને આજથી તું અમારા ઘરની લક્ષ્મી છે. લ્યો,
તમારા ઘરની લક્ષ્મી હું નહીં, આ ખુરશી પર બેઠેલી રિયા છે. રિયા, તું એક શબ્દ બોલે ને તો તને આપણી દોસ્તી ના સમજે. બેસી જા. બેસ. રાધા, આ તું શું બોલે છે ને શું કરે છે તને કઈ ભાન છે? બા, હું ભાનમાં જ છું. એટલે જ જે સાચી હકીકત છે ને એ તમને બધાને જણાવવા માંગુ છું. બસ રાધા, મારે તારો એક પણ શબ્દ નથી સાંભળવો. અને રિયા ઉભી થા, તને શું ખબર કે શ્યામનો હથેવાળો તો રાધા સાથે જ હોય. બા, રાધા તો ફક્ત શ્યામની પ્રેયસી હતી, પણ શ્યામનો હથેવાળો તો રુક્ષ્મણી સાથે જ થયો હતો ને. બેટા, તને શું મારો શ્યામ પસંદ નથી? માસા, તમારા શ્યામને હું પસંદ નથી, તમારા શ્યામની પસંદ હું નહીં, મારી બેનપણી રિયા છે. આવું તને શ્યામે કીધું? ના, શ્યામે તો મને કાંઈ નથી કીધું, પણ કાલે જ્યારે તમે લોકો વાત કરતા હતા ને ત્યારે મેં તમારી બધી વાત ભૂલથી સાંભળી લીધી. રાધા, રાધા તું આ ખોટું બોલી રહી છે. આ રિયા માટે થઈને તું તારી જિંદગી ખરાબ કરી રહી છે. વાહ, મારા એકના કારણે બે જિંદગીઓ ના બગડે ને એટલે મેં આ નિર્ણય કર્યો છે. કોને ખબર, કદાચ ઈશ્વરે ઉપરથી જ રિયા અને શ્યામની જોડીને બનાવીને મોકલી હોય. રાધા, તારી વાત સાચી છે અને મેં પપ્પાને બધું જણાવ્યું હતું, પણ એમને મારી બધી વાતને ટાળી દીધી. બેટા રિયા, હું મારી દીકરીના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. હું ભૂલી ગઈ હતી કે તું પણ મારી દીકરી જ છે. ભાઈ, આજે હું મારી નાની દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં સોંપું છું. મોટી માં, હર જન્મે તમે જ મારી માં થજો અને રાધુડી તું મારી દોસ્ત. રાધા બેટા, તારા ઉપર મને ગર્વ છે. આજથી તું મારી દીકરી. રાધા, તું મારી દોસ્ત તો બનીશ ને? હા.